एफवाईसी सबके लिए आंध्र प्रदेश ना अनंतपुरम जिल्ला मा पुजारी साथे घटेली दुर्घटना नो वीडियो थयो वायरल। ज्यां बीजी तरफ उत्तर प्रदेश थी एक समाचार आवी रह्या छे के बीजेपी नेता पूरा परिवार साथे हिंदू धर्म छोड़शे। नेता ना एलान थी मची हलचल। एफवाईसी चैनल मा फरी एक वार आपनु स्वागत छे। हूँ छू आपनी साथे अदनान राज। जुओ आजनी स्टोरी मा मध्य प्रदेश मा नदी मा डूबी गयेला युवक नी लाश ने बहार काढ़ी ने लोकोए तेना बन्ने पग दोड़ा वड़े बांधी ने झाड़ पर ऊंधो लटकाव्यो। घटना नी हकीकत ने जरूर थी जाणीशू ते पहला जुए आजनी हेडलाइन्स। जोत जोता मा शू थी शू थई गया। अफगानिस्तान पर तालिबान ना कब्जा पछी राष्ट्रपति अशरफ गनी अने तेमना केटलाक मंत्रीओ देश छोड़ीने भागी गया छे। आ बधा वच्चे अफगानिस्तानना एक पूर्व मंत्री नी तस्वीर जर्मनी थी सामे आवी छे। आ तस्वीर ने लोकोए विचारता करी दीधा छे। अफगानिस्तानना पूर्व मंत्री जर्मनी मा साइकल पर पिज्जा नी डिलीवरी करता नजरे आव्या छे। तस्वीर आवी सामे। सैयद अहमद सादत अफगानिस्तानना संचार मंत्री रही चुक्या छे। केरल में कोरोना ना केसों में उछाड़ो। छेल्ला 24 कलाक में 31,000 थी वधु संक्रमितों मळी आव्या छे। संक्रमण ने कारणे 215 दर्दीओना मौत थया छे। पॉजिटिविटी रेट 19.3% थई गयो छे। केंद्रीय मंत्री नारायण राणे ने कोर्ट में थी मळी राहत। कोर्ट ना चुकादा बाद राणे करी प्रेस कॉन्फरेंस। तेमने कह्युं के महाराष्ट्र ने बंगाळ नहीं बनवा दईए। भाजपना नेताओं विरुद्ध निवेदनबाजी सहन करवामां नहीं आवे। उत्तराखंडना देहरादूनमां आकाशमांथी आफत वरसी। संतला देवी विस्तारमां वादळ फाटता स्थिति बेकाबू। सतत 7 कलाक वरसाद थवाना कारणे स्थानिकोनी स्थिति खराब थई गई छे। लोकोना घरोमां पाणी घुसी गया। भारे वरसादने कारणे नदीओमां पूरनी स्थिति छे। पश्चिम बंगाळना कोलकातामां सरकारी स्कूलना 5 शिक्षके ट्रांसफरना विरोधमां झेरी पाणी पी लीधું। तबियत बगड़ता हॉस्पिटलमां दाखल करવામાં આવ્યા, જેમાં બેની હાલત ગંભીર। મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના ભાજપના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરનું આશ્ચર્યજનક નિવેદન। કહ્યું કે મોંઘવારી જેવું કંઈ જ છે જ નહીં, આ તો કોંગ્રેસનો પ્રચાર છે। પ્રદૂષણ વધવાનું કારણ પણ કોંગ્રેસ જ છે। માઉન્ટ આબુના ચુંગી ટોલનાકા પર ગુજરાતના પ્રવાસીઓ અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે મારામારી અને ગાળાગાળીનો વિડિયો વાયરલ। ટોલ ભરવા બાબતે ઉગ્ર બોલાચાલી થતાં છુટ્ટા હાથની મારામારી। લવ જેહાદના કાયદા પર રાજ્ય સરકારને હાઈકોર્ટનો ઝટકો। કલમ 5 પરનો સ્ટે હટાવવાની અરજી કોર્ટે ફગાવી। આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર FIR થઈ શકશે નહીં, હાઈકોર્ટનું અવલોકન। રાયબરેલી પોલીસે બુધવારે શાયર મુનવ્વર રાણાના દીકરા તબરેજ રાણાની ધરપકડ કરી હતી। તબરેજ રાણા પર પોતાના પર હુમલો કરાવવાનો આરોપ છે। દીકરાની ધરપકડ થવાના કારણે મુનવ્વર રાણા ભડકી ઉઠ્યા। મુનવ્વર રાણાએ કહ્યું કે સાંસદના દીકરા જેવો કેસ, મને પણ મંત્રી બનાવી દો। મુનવ્વર રાણાનો ઇશારો મોહનલાલગંજ ખાતે ભાજપના સાંસદ કૌશલ કિશોર પર હતો। આંધ્રપ્રદેશના અનંતપુરમ જિલ્લાનો એક શોકિંગ વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો ગંપા મલૈયા મંદિરે ઘટેલી એક દુર્ઘટનાનો છે। શ્રાવણ મહિનો ચાલતો હોવાથી શનિવારે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। આ નિમિત્તે પૂજારી હાથમાં ઘંટડી અને ધૂપિયા સાથે પૂજા અર્ચના કરી રહ્યા હતા। તેવામાં પથ્થર પરથી નીચે ઉતરવા જતા પગ સ્લીપ થઈ જતા પહાડ પરથી નીચે પડી ગયા। અહીં ઉપસ્થિત દર્શનાર્થીઓની સામે જ આ દુર્ઘટના ઘટી। આ દુર્ઘટનામાં પૂજારીનું મોત થયું હતું। ઉત્તર પ્રદેશના સાદરા ગામમાં બીજેપી પાર્ટીમાં બીજેપીના જ નેતા ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર થયા છે। ભારતીય જનતા પાર્ટીના નેતા નવીન ભાટી પોતાના પૂરા પરિવાર સાથે ધર્મ પરિવર્તન કરશે। આ ખબર શ્યામસિંહ ભાટી નામના એક વકીલે પોતાના ફેસબુક પેજ ઉપર પોસ્ટ કરી હતી। ઘટનાની હકીકતને આપ વિડીયોમાં જોઈ શકો છો। મધ્યપ્રદેશના ગુનાના એક ગામ જોગીપુરાથી એક એવી તસવીર સામે આવી છે કે જે દરેકને ઝંઝોડી નાખશે। જ્યાં નદીના પાણીમાં ડૂબી ગયેલા એક યુવકને બહાર કાઢીને ત્યાંના લોકોએ તેના બંને પગને દોરડા વડે બાંધીને ઝાડ ઉપર ઊંધો લટકાવ્યો હતો। ઘટનાની હકીકતમાં એમ જાણવા મળ્યું હતું કે જ્યારે તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે પરિવારજનોને એમ લાગ્યું કે તેના શ્વાસ ચાલુ છે। એ દરમિયાન ત્યાં ઊભેલા એક વ્યક્તિએ કહ્યું કે જો તેના શરીરમાં રહેલું પાણી બહાર કાઢી નાખવામાં આવે તો તેને બચાવી શકાય છે, પરંતુ લાંબા સમય સુધી શરીરમાં કોઈ હરકત ન થતાં પોલીસે તેના શબને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોને સોંપ્યું હતું।
આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું એક નવી માહિતી સાથે. જોતા રહો FYC ચેનલ.